કોરોનાનું સંક્રમણ ઓછું થતા મોટાભાગના ધંધા રોજગારને ખોલવા અંગે મંજૂરી અપાઈ રહી છે, ત્યારે ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા પોરબંદર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં ક્લાસીસ ખોલવાની સાથે ક્લાસીસ સંચાલકો માટે રાહત પેકેજ આપવાની પણ માંગણી કરવામાં આવી હતી। રાજુભાઈ રાયટેટા પોરબંદર એકેડેમિક એસોસિએશનના પ્રમુખ તરીકે અહીંયા હાજર છે। મારા મિત્રો સાથે અમારી પ્રોબ્લેમ સમસ્યા એ છે કે છેલ્લા 15 માસથી અમારા ટ્યુશન ક્લાસ બંધ છે, એને કારણે हमारी आजीविका ने परिस्थिति पर नबड़ी पड़ी है। साथों साथ विद्यार्थीओनु भणतर बगड़े है। अमारा जे 15 महीना आज क्लास बंद होवाने कारणे अमारी जे अमुक जे फिक्स खर्चा जे होय छे, भाड़ा छे, पछी लाइटना बिल छे, पछी वीमा प्रीमियम छे, बीजा घणा बधा एवा खर्चा होय छे के जे अमारे करवा ज पड़ता होय छे। એટલે खर्चा काढवा क्यांथी ए एक सवाल मोटो छे। सरकार ने हमारी एक विनती है कि कोविड गाइडलाइन ने अनुसरी ने अमने क्लास ऑफलाइन शुरू करवा दी अमरी मांगनी है, जेथी करीने अमरु आजीविका चाले अने विद्यार्थी भणतर बगड़े नहीं। बीजा नंबर में धोरण 10 और धोरण 12 नी बोर्डनी जे एक्जाम जैसे एनी अंदर घणा विद्यार्थीओ ने ऑनलाइन में समस्याओ होय छे, जे विद्यार्थी ऑफलाइन आवे तो ज ई टेकल करी सके, अदरवाइज एने पण प्रॉब्लम थवानो छे। तो आ बधा कारणोने लईने अमे अत्यारे कलेक्टर साहेबने आवेदनपत्र आप्युं छे। कदाच रिजनेबल आंसर आपे बी, पण मीडियावाळाने मारी एक विनती छे के अमारो आ मुद्दो जो तमे गुजरात लेवले जो रजू करो तो आई थिंक अमने वधारे सपोर्ट मळशे। તમે તમારો જો વ્યવસાયની જ વાત કરવા માંગુ છું કે વિદ્યાર્થીઓનો અભ્યાસનો અમારો વ્યવસાય તો બગડ્યો છે, વિદ્યાર્થીનું ભવિષ્ય પણ બગડે છે, વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે છે। આ વખતે માસ પ્રમોશન કે જે કંઈ હોય એને કારણે જે કંઈ વિદ્યાર્થીને જે કંઈ ફ્યુચરમાં કંઈ તકલીફ પડશે એ આજે આપણે ખબર નથી, એ ભવિષ્યના પ્રોબ્લેમ છે, ભવિષ્યમાં શું થાય આપણે ખબર નથી, આપણે કંઈ નથી એકતા। પણ જે લોકો પ્રોફેશનલ ડિગ્રીમાં જવાના હોય, સીએ છે, સીએસ છે, એવા લોકોને માસ પ્રમોશનથી કંઈ અસર થવાની નથી, એનું કંઈ બગડશે નહીં। પણ નીચલા લેવલે જે લોકો ભણે છે એટલે માસ પ્રમોશનથી 100% પ્રોબ્લેમ થશે।